બગસરામાં પાટીદાર આંદોલન અનામત સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી આંદોલનકારીઓ પર થયેલા કેસોને પરત ખેંચવા કરી માગણી. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત ખેંચવા બાબતે તેમજ પાટીદાર સમાજના યુવાનો દ્વારા તેમના સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સહકારી નોકરીઓમાં થતા અન્યાયને ધ્યાનમાં લઈને અનામતની માંગણી 2015માં સરકારને અને લેખિત અને મૌખિક રજૂઆતો કરી તે સંબંધે સંદર્ભે સરકાર દ્વારા કોઈ જ પ્રતિસાદ ન મળતા તેમજ રજૂઆત સમગ્ર રાજ્યમાં આંદોલનના માર્ગ વધી રહી હોય તે દરમિયાન સરકાર દ્વારા આંદોલનકારીઓને દબાવવા અને નાના મોટા ગુનાઓને નોંધીને હાર્દિક પટેલ અને અલ્પેશ કથેરિયા સહિત આંદોલનકારીઓને અનેક નિર્દોષ પાટીદાર યુવાનો પરના કેસો દાખલ કરીને તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા તેને લઈને સમગ્ર રાજ્યમાં આંદોલનનો જુવાર જોવા મળી રહ્યો હતો. ત્યારે હાલ પાટીદાર યુવાનોની માંગણી વ્યાજબી લાગતા સરકાર બિન અનામત વર્ગમાં આવતા સવર્ણોને 10% અનામતની જાહેરાત કરવી પડી હતી. આંદોલનકારી યુવાનોની માંગ સ્વીકારવી પડી હતી. આ ઘટના દરમિયાન અનેક વખત સમાજના શ્રેષ્ઠીઓ સાથે સરકાર આંદોલનકારીઓ સાથેની વાટોઘાટો કરી અને વાતચીત કરે પરંતુ તે દરમિયાન સરકારના માંથી મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી આંદોલન સંદર્ભે થયેલા કેસો પરત ખેંચવાની સમાજના શ્રેષ્ઠીઓ અને મીડિયા સમક્ષ જાહેરાત કરી પરંતુ ચૂંટણીઓ દરમિયાન નાના મોટા અમુક કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા પરંતુ હજુ ઘણા જિલ્લાઓમાં આંદોલનકારીઓ અને નિર્દોષ પાટીદારો ઉપર કેસો પરત ખેંચવાના બાકી હોય જેના કારણે ઘણા નિર્દોષ પાટીદાર યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને પાટીદાર આંદોલન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે તે દરમિયાન આગામી 15 દિવસની અંદર આ કેસ શું કોઈ યોગ્ય કાર્યવાહી થયેલી જણાશે નહીં થાય તો સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ કરવાની પણ ફરજ પડશે તેવું અંતે આંદોલનકારીઓએ જણાવ્યું હતું. અશોક મણવાર, ZSTV, અમરેલી. સમિતિ ઉપર જે જે કેસ થયેલ છે તે પરત ખેંચવા માટે સરકારે અને અમારા સમાજના પ્રતિનિધિઓ જે અમને કમિટમેન્ટ કરેલ હતું તે કેસ પરત ન ખેંચાયેલ હોય તો આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. આ કેસ તાત્કાલિક ધોરણે પરત ખેંચાય એવી સરકારશ્રીને વિનંતી.